नमस्ते सुप्रभात विद्यार्थियों, आज आप धोरण सात में गुजराती विषय में पाठ चार बे खाना परिग्रह विषय अभ्यास करीशुं। बे खाना परिग्रह लेखिका छे मनुबहेन गांधी, जेमने आ बे खाना पाठ जो परिग्रह प्रसंग वर्णन छे ए आ पाठ नी अंदर करेलो छे। बे खाना परिग्रह એનો અર્થ થાય છે બે ખાના, એટલે કે બે ડબ્બાની વાત કરવામાં આવે છે। પરિગ્રહ એટલે કે ના જોતું હોવા છતાં વસ્તુ ભેગી કરવી, લેવી। તો પરિગ્રહનો અર્થ થાય છે લેવું, વધારાનું ભેગું કરવું। તો આ જે લેખિકા છે મનુબહેન ગાંધી અને ગાંધીજી, આ બંને વચ્ચેનો જે પ્રસંગ છે એ પ્રસંગનું વર્ણન આ પાઠની અંદર કરવામાં આવ્યું છે। જે મહાત્મા ગાંધીજી, જે આપણા દેશના રાષ્ટ્રપિતા, એમણે આજીવન દેશ માટે પોતાનું જીવન અર્પિત કરી દીધું અને સાદગીપૂર્ણ જીવન જીવ્યું। પૈસા હોવા છતાં દેશના લાખો લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા હતા, ગરીબ લોકો ભૂખમરાના હતા, એના કારણે ગાંધીજી પણ એકદમ સાદું જીવન જીવ્યું અને એવું જીવન જીવતા એ આ મનુબહેન ગાંધીને શીખવાડ્યું છે, જે એમના પૌત્રી છે। તો આજે આપણે અહીંયા મનુબહેન ગાંધીના આ લેખિકાના પરિચય વિશે જોઈએ। તો મનુબહેન ગાંધીનો જન્મ શીખવાડે છે। તો આ પાઠની અંદર આપણે હવે પાઠ વિશે
કેટલાક શબ્દાર્થો છે શબ્દાર્થોને જોઈએ તો શબ્દાર્થની અંદર પહેલો શબ્દ જાઓ શબ્દાર્થ જોઈએ કે પરિગ્રહ પરિગ્રહ એટલે કે કે કલા પરિ ગ્રહ એટલે કે લેવું તો જરૂર ના હોય છતાં ભેગું કરવું ભેગું કરવું જરૂરિયાત ના હોય છતાં ભેગું કરવું એને કહેવામાં આવે છે પરિગ્રહ ત્યાર પછી નિશ્ચય એટલે નિર્ણય નિશ્ચય એટલે નિર્ણય समझूती हमें आता नेक्स्ट वीडियो अंदर आप जोईशू।